नमस्कार दर्शक मित्रों, जीएसटीवी की विशेष रजूआत जंत्री की जंजाल में आपनु स्वागत है। दर्शक मित्रों, जंत्री की जंजाल इतना माटे कारण के सरकार द्वारा रातोरात एक एवो नियम घड़वामां आव्यो अने एनो अमल आज थी ज शुरू करवामां आव्यो अने जंत्री डबल करवामां आवी। एवुं कहेवाय छे के रियल एस्टेट मांड मांड हजू तो बैठू थई रह्युं हतुं, आर्थिक मंदीमांथी बहार आवी रह्युं हतुं अने आ जोता ज जंत्री नो जे डबल वधारो जीकी देवामां आव्यो छे એમાં રિયલ એસ્ટેટ સેક્ટરને સૌથી વધારે અસર થવાની ક્યાંક સંભાવના પણ દેખવામાં આવી રહી છે। હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જંત્રીના ભાવ ડબલ કરાતા બિલ્ડર લોબી નારાજ જોવા મળી છે। બિલ્ડર લોબીનું કહેવું એવું છે કે તમે જંત્રીના ભાવ વધારો એની અમારી ના નથી, પણ થોડો સમય આપો, કદાચ આ અત્યારે રાતોરાત લાગુ કરી દેવાની જરૂર નહોતી અને એપ્રિલ અથવા તો મે મહિનાથી એને લાગુ કરવાની જરૂર હતી। अच्छा, जंत्री रातोरात लागू करी देवाथी घणी बधी असमंजसताओ, घणी बधी विसंगतताओ पण जोवा मळी छे, कारण के जे लोकोनी डील थई गई छे, दस्तावेज करवानो बाकी छे, एमनुं हवे शुं थशे, घणा बधा प्रश्नो छे। ए ज प्रश्नो उपर आजे आपणे विस्तृत चर्चा करीशुं अने खास करी तो आमां राजकारण पण शरू थई गयुं छे, कारण के राजकीय पार्टी कोंग्रेस द्वारा तो एवुं कहेवामां आव्युं छे के गुजरातनी जनताए जेने ऐतिहासिक जीत अपावी, 156 सीटो जे पार्टीने आपी, ए पार्टीए गुजरातने सौथी मोटी भेट आपी छे। એટલે કે જંત્રીના ભાવમાં ડબલ વધારો કરીને, બે ગણો વધારો કરીને સૌથી મોંઘી ગિફ્ટ આપી છે। એટલે હવે આમાં કોનો ફાયદો કોનો નુકસાન, અને ખરેખર ફાયદો કે ખરેખર નુકસાન, એના વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ। મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે શર્વિલ શ્રીધર, કે જેઓ ગાહિડના જોઈન્ટ સેક્રેટરી તરીકે છે, ટેકનોલોજીના માધ્યમથી આપણી સાથે જોડાશે। કોંગ્રેસના પ્રવક્તા નિકુલ પટેલ અને ભારતીય જનતા પાર્ટીમાંથી સંજીવભાઈ પંચોલી આપણી સાથે છે, તમામનું સ્વાગત છે। શરૂઆત આપણે શર્વિલભાઈ આપનેથી કરવી છે કે રાતોરાત આજે જંત્રીના ભાવ વધારો કરવામાં આવ્યો અને આજથી જ લાગુ કરવાની વાત આવી, એમાં ક્યાંક બિલ્ડર લોબી નારાજ જોવા મળી। નારાજગીનું કારણ એ હતું કે થોડો સમય હજુ વધારે આપ્યો હતો, વધારે સારું હતું, કારણ કે જે હજી વ્યવહારો અત્યારે પેન્ડિંગ પડ્યા છે અથવા તો ચાલુ છે એમાં થોડોક ક્યાંક અસમંજસતા સર્જાશે। શું ખરેખર પ્રોબ્લેમ થઈ શકે છે અને શું પ્રોબ્લેમ છે? થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો। ગુજરાત એક મોડલ સ્ટેટ તરીકે આપણા આખા દેશમાં જોવાય છે, અને જેટલા છેલ્લા 10-15 વર્ષથી જેટલું ગુજરાત સરકારે આપણા સ્ટેટ માટે કર્યું છે અને જે રીતના ગ્રોથ થયો છે, અને વન ઓફ ધ મોસ્ટ બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે અહીંયાનું હંમેશા રાજકીયના બધા નિર્ણયો રહ્યા છે, આ નિર્ણય ચોક્કસપણે સખત શોકિંગ છે। અને ના તો ઇન્ડસ્ટ્રી માટે ના તો આમ જનતા માટે આ નિર્ણય કોઈ બી રીતના લાભવાળો નથી। તમે જેમ રીતના વાત કરી કે આવી રીતના રાતોરાત એડહોક એને અપ્લાય કરવો, એ વન ઓફ ધ મોસ્ટ નેગેટિવ આનું હું સ્ટેપ ગણું છું। સેકન્ડ, આમાં સાયન્ટિફિક રીતે જંત્રીની ગણતરી હોવી જોઈએ, જે ડબલ કરી દેવામાં આવી છે એની પાછળનું કોઈ પ્રોપર લોજિક નથી દેખાઈ રહ્યું। સાયન્ટિફિક આનો રિસર્ચ હોવો જોઈએ, સારા સારા ઇન્સ્ટિટ્યુશન જેમ કે ક્રાઇડાઈ સંસ્થા છે, બીજા બી ઘણા બધા સારા આઈપીસીસ છે, જે લોકો આનો પ્રોપર ડેટા મેન્ટેન કરતા હોય છે, એના બેઝિસ ઉપર આની એક પ્રોપર સાયન્ટિફિક કેલ્ક્યુલેશન સાથે જંત્રીમાં સુધારો ચોક્કસપણે વેલકમ થાત અને બધા એને એક્સેપ્ટ બી કરત। બિલકુલ। ત્રીજું, કે દર વર્ષે ધારો કે એને 2-3% સુધીનો ગ્રોથ કર્યો હોત તો આજે એને એબ્ઝોર્બ કરવું 100% ઇઝી પડત, એકી સાથે આ રીતના ડબલ કરવાથી આમ જનતા ના તો ઇન્ડસ્ટ્રી કોઈ બી આને ઇઝીલી એક્સેપ્ટ નહીં કરી શકે। અને સૌથી મોટો ઝટકો આમાં અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને પડશે, અને જે પ્રધાનમંત્રી સાહેબનું સપનું છે સૌને ઘરનું ઘર મળે, એ ચોક્કસપણે એમાં બહુ જ મોટી પાયે બ્રેક વાગશે। બિલકુલ, બહુ સાચી વાત છે શર્વિલભાઈ આપની, કારણ કે ચલો ભાવ વધે છે એમાં કોઈ વાંધો નથી, પણ થોડો ટાઈમ આપ્યો હોત, તમે એક સાથે રાતોરાત એમ કહી દો કે ભાવ ડબલ ડબલ દર કરી દો, બમણા કરી દો, તો એની પાછળનું તમારું લોજિક શું છે? શું તમે કોઈ સર્વે કરાવ્યો છે? સર્વે કરાવ્યો છે એના તારણો શું આવ્યા છે? તમે બિલ્ડર લોબી સાથે વાત કરી છે, તમે બીજા કોઈ સાથે વાત કરી છે? નેવર। તમે રાતોરાત આ નિયમ લાગુ કરી દીધો છે, તો સામે એવી પણ ચર્ચાઓ છે, એવી પણ દલીલો શર્વિલભાઈ થઈ રહી છે કે 2011 પછી આ વધારો કરવામાં આવ્યો છે, એટલે આટલો સમય તો થઈ ગયો છે। હવે આ સમયગાળા દરમિયાન 2011 થી લઈને 2023 સુધીના સમયગાળાની દરમિયાન જમીનના ભાવ વધ્યા છે, મકાનના ભાવ વધ્યા છે, તો પછી જંત્રીના ભાવ કેમ ન વધી શકે? ચોક્કસપણે જંત્રી વધવી જ જોઈએ, અને આ દરેક ડેવલપર એને એક્સેપ્ટ બી કરે છે, હાલ પણ જે રીતના એને ડબલ કરી દેવા આમી છે એમાં અમુક જગ્યાને ખાસા એવા લોકેશન્સ છે કે જ્યાં અત્યારે માર્કેટ રેટ કરતા
એનો રેટ વધી ગયો છે. જે સોદા અત્યારે કન્ટિન્યુઅસ છે, જે સોદા અત્યારે આને કેલ્ક્યુલેશનમાં લઈને નથી ચાલવામાં આવ્યા, એ બધા સોદા અત્યારે કેન્સલ થઈ શકે છે. અને ઓલરેડી અત્યારે લાસ્ટ યર કન્સ્ટ્રક્શન કોસ્ટમાં બહુ જ બધો વધારો હતો. કોવિડના લીધે સપ્લાય ચેઇન અને યુક્રેન રશિયાની વોર, એ બંનેના લીધે સખત કન્સ્ટ્રક્શન કોસ્ટમાં હાઈક આવ્યો છે, જેના લીધે ઓલરેડી છેલ્લા 6 મહિનાથી બજાર કમ્પેરેટિવલી ઘણું સ્લો પડેલું હતું. આ સ્ટેપ આવવાથી વધારે આ ઇન્ડસ્ટ્રીને અફેક્ટ થશે. અને શર્વિલભાઈ, બીજી એક વાત એ પણ છે કે આના કારણે બિલ્ડર લોબી, કે જે બ્લેક મનીના રૂપિયા વધારે ચાઉ કરી જતા હતા, એની ઉપર કંટ્રોલ આવશે. હવે બિલ્ડર લોબી ઉપર આ એક તરાપ મારવાની વાતો થઈ રહી છે. હું એવું માનું છું કે ખાસા ટાઈમથી આ ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન્સ 100% લોન પેપર પ્રમાણે ઘણા બધા થવા માંડ્યા છે. કસ્ટમરને બી હવે હોમલોન એગ્રેસિવ થવાના લીધે મેજોરિટી સેગમેન્ટમાં અત્યારે ચેકનું જ પ્રપોર્શન હાઈ છે. મિડ સેગમેન્ટ હાઉસિંગ અને અફોર્ડેબલ સેગમેન્ટમાં તો ઓલમોસ્ટ બધા જ પ્રોજેક્ટ એવું કહી શકાય કે લગભગ 100% લોન પેપર્સ વાળા હોય છે, કારણ કે એમાં કસ્ટમરની એ જ રિક્વાયરમેન્ટ હોય છે. એટલે પોઈન્ટ 100% સેલિંગનો નથી, જે જમીનના ટ્રાન્ઝેક્શન છે જેમાં આટલો હાઈ એનો એફએસઆઈ સાથેનો જે ખર્ચો આવે, જે પ્રીમિયમનો ખર્ચો આવે અને જે સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચો આવે, એને લીધે જે ઓવરઓલ પ્રોજેક્ટની કોસ્ટિંગ વધશે અને એના લીધે જે એનો ઓવરઓલ ઇમ્પેક્ટ કસ્ટમરના ઉપર એનો ભાર આવશે, એને આટલો બધો હેવી આક્ષેપ એ પણ થઈ રહ્યો છે કે તમે એફએસઆઈની વાત કરી તો જે ફ્રી એફએસઆઈ મળે છે એને લઈને ક્યાંક બિલ્ડર લોબી નારાજ છે નવા નિયમોમાં જે જોગવાઈ કરવામાં આવી છે. એફએસઆઈ વધવાથી બેઝિકલી કન્સ્ટ્રક્શનની જે ઓલરેડી રેડી મટીરિયલ છે એમાં એટલા પ્રાઇઝિસ વધ્યા જ નથી. અને તમે જોશો તો પહેલા 1.2 એફએસઆઈ હતી, પછી 1.8 થઈ, પછી 2.7 થયું, અત્યારે 4 એફએસઆઈ થઈ. એટલે એફએસઆઈ વધી છે, એના લીધે જમીનના ભાવો વધ્યા છે, તૈયાર પ્રોપર્ટીના ભાવમાં ડબલ એટલો બધો વધારો થયો જ નથી. અને આ વધારાના લીધે પ્રોપર્ટીનું કન્સ્ટ્રક્શન માર્કેટ જે રીતના જો ડબલ થશે તો એટલા તો ટ્રાન્ઝેક્શનનો ભાવ જ નથી માર્કેટનો. અચ્છા, તો જમીનના ભાવ વધે છે તો જંત્રીના ભાવ વધવા જોઈએ, અરે જંત્રીના ભાવ વધે છે તો જંત્રી પ્રમાણે દસ્તાવેજ કેમ ન કરવો જોઈએ, આવી પણ એક દલીલ છે. ફરીથી કહેશો? જમીનના ભાવ વધ્યા છે જી શર્વિલભાઈ, 2011 થી લઈને 2023ની વાત કરીએ તો જમીનની સાથે જંત્રીના પણ ભાવ વધવા જોઈએ, અને જંત્રી પ્રમાણે જો દસ્તાવેજની વાત કરવામાં આવે તો એમાં શું ખોટું શું છે? જો દસ્તાવેજ થતા હોય, કદાચ 50 લાખનું મકાન હોય, 11 લાખની જંત્રી થતી હોય, 11ની જગ્યાએ હવે 22 લાખની કદાચ ભરવો પડશે, તો એમાં ખોટું શું છે? ખોટું કશું જ નથી. ઓનલી થિંગ ઇઝ કે દર વર્ષે આનો પીરિયોડિકલ ગ્રોથ થવો જોઈતો હતો, જેની સામે 10 વર્ષ સુધી સરકારે એકદમ શાંત બેસી રહી. અને એકદમથી જો તમે 10 વર્ષ પછી જાગીને તમે એને ડબલ કરી દો તો એને કોઈને બી એક્સેપ્ટ કરવું એના માટે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, અને આખી ઇન્ડસ્ટ્રીને આ હોલ્ડ પર લાવી દે અને આખા બજારને 6 મહિના 8 મહિના સુધી ભયંકર સ્લોડાઈન લાવી દેશે. માંડ આ બજાર કોવિડમાં ઓલરેડી 1.5 વર્ષ બહુ જ ડિફિકલ્ટ પીરિયડમાંથી ગયું છે. લાસ્ટ 6 મહિના કન્સ્ટ્રક્શન કોસ્ટ એકદમથી વધી જવાથી વન્સ અગેન એક ડિફિકલ્ટ પીરિયડ હતો. અને માંડ માર્કેટનો સુધારો હમણાં છેલ્લા અમુક ટાઈમથી જોવા મળ્યો છે. આ પાછો ફરીથી ખરાબ દિશા તરફ આ ઇન્ડસ્ટ્રીને લઈ જશે એવું ચોક્કસપણે આ બહુ કઠોર પગલું લાગે. ધીમે ધીમે ડોઝ આપવાની જરૂર હતી, જેમ કે કોરોનામાં વેક્સિન એક અને પછી 84 દિવસ પછી બીજી વેક્સિન, એટલે એવી રીતના વેક્સિન ધીમે ધીમે આપવાની જરૂર હતી એવું શર્વિલભાઈનું કહેવું છે. કારણ કે આ છે ને ઓવરડોઝ થઈ જશે ને એના કારણે આખું રિયલ એસ્ટેટ સેગમેન્ટ ને ફરીથી પાછું મંદીની ગર્તામાં ધકેલાઈ જવાની ક્યાંક શક્યતા દેખાઈ રહી છે. આગળ સંજીવભાઈ અને નિકુલભાઈ, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. જંત્રીની જંજાળ આ વિશે આપણે વાત કરી રહ્યા હતા અને બ્રેક પહેલા જ ગાહેડના જોઈન્ટ સેક્રેટરી શર્વિલ શ્રીધર સાથે આપણે વાત કરી. સંજીવભાઈ, હવે આપની પાસે આવવા માંગુ છું કે શર્વિલભાઈએ કીધું એમ કે ભાઈ તમે જંત્રીના ભાવ વધાર્યા છે એની સામે અમારો કોઈ વિરોધ નથી, પણ આ વસ્તુ તમારે દર વર્ષે કરવાની જરૂર હતી. દર વર્ષે 2-5% વધાર્યા હોત તો કોઈ વાંધો નહોતો, હવે તમે એક સાથે ડબલ કરી દો તો આ તો ક્યાંનો ન્યાય. અને બીજું કે આ વસ્તુ જે કરો છો એની પાછળ ક્યાંક સર્વે કરાવવો જોઈએ, ક્યાંક મીટિંગો થવી જોઈએ, આખી લોબીને રિયલ એસ્ટેટના જે માંધાતાઓ છે એમને તમારે વિશ્વાસમાં લેવા જોઈએ, આ સેગમેન્ટ સાથે જે સંકળાયેલા છે. આ બધું કર્યા વગર તમે રાતોરાત નિયમ આપી દો તો આ તો કેવી રીતે ચાલે? 156 બેઠકો તમને આ વખતે ઐતિહાસિક જીત અપાવી છે તો તમે જનતાને આટલી મોંઘી ગિફ્ટ કેમ આપો છો? નહીં, શર્વિલભાઈના એક એક પ્રશ્નોનો હું જવાબ આપીશ અને આપે જે પ્રશ્નો ઉઠાવ્યા છે એની પણ હું વાત કરીશ. એક તો સર્વપ્રથમ તો આપણે સરકારશ્રીનો આભાર માનવો જોઈએ કે જો ગ્રેજ્યુઅલી ગ્રોથ કર્યો હોત તો દર વર્ષે ભાવ વધારો થાત. પણ એની સામે જે રીતે માનનીય ભૂપેન્દ્રભાઈ, જેઓ ઓડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી બાંધકામના વ્યવસાયને ખૂબ સારી રીતે સમજે છે, જાણે છે, હવે આપણે જોવા જઈએ તો
જેમ સરીલભાઈએ કહ્યું એમ કન્સ્ટ્રક્શન કોસ્ટમાં વધારો થયો છે, એમના શબ્દોમાં જમીનના માર્કેટ રેટમાં વધારો થયો છે. અને એમણે એક વાત ખૂબ સરસ કરી કે ભાઈ અમે 100% લોન પેપર્સ આપીએ છીએ. એટલે હવે 100% લોન પેપર્સ આપે છે પણ દસ્તાવેજ 100% નથી કરતા. એ કેવી રીતે હું તમને સમજાવું કે દાખલા તરીકે પણ પૈસા તો 100% વ્હાઇટના જ લે છે પણ સરકારને કેવી રીતે નુકસાન જાય છે એક નાનકડી વાત હું તમને સમજાવું. દાખલા તરીકે કોઈ 50 લાખ રૂપિયાનો ફ્લેટ લે છે અને એની 20 લાખ રૂપિયાની જંત્રી છે. હવે કોઈ ભાઈ એવું કે છે કે ભાઈ મને 50 લાખ રૂપિયા લોન મળવા પાત્ર છે તો મને 50 લાખ રૂપિયાના પેપર્સ આપો. એટલે એમાં એડિશનલ એસ્ટિમેટ કરી અથવા તો બીજા કોઈ બાંધછોડ કરી કોઈકનો દસ્તાવેજ વધારે કરી અથવા તો એડિશનલ એસ્ટિમેટ આપી અને બિલ્ડર તો 100% રૂપિયા લે છે પરંતુ એનો દસ્તાવેજ 20 લાખ નો થતો હોય છે. એટલે સરવારે સરકારને જે માર પડે છે ને એ જંત્રીમાં માર પડે છે. એટલે સરકાર આ બધું સમજે છે, આ ફંડાસને સમજે છે. હું ચોક્કસ સમજુ છું કે આ વાત બિલ્ડરોને પચાવવી થોડીક અઘરી છે કારણ કે હું પણ ક્રેડાઈનો પૂર્વ બોર્ડ મેમ્બર છું. અને જ્યારે સરીલભાઈ વાત કરી કે સાયન્ટિફિક ગણતરી હોવી જોઈએ, સાયન્ટિફિક ગણતરી એટલે શું? જ્યારે 2011માં જંત્રી જયારે દાખલ કરવામાં આવી ત્યારે આખા ગુજરાતમાં દરેકે દરેક ફાઇનલ પ્લોટ વાઇઝ હોય, એરિયા વાઇઝ હોય કે લોકેશન વાઇઝ હોય કે ભાઈ 40 મીટરના રોડની જંત્રી અલગ હોવી જોઈએ, 20 મીટરના 18 મીટરના રોડની જંત્રી અલગ હોવી જોઈએ, શહેરના કયા વિસ્તારમાં આવે છે. અને ત્યારબાદ સરકારશ્રીએ મોટા રોડ ઉપર અને કોમર્શિયલ વિસ્તારમાં એફએસઆઈ વધારી કે જે અત્યારે 4 સુધીની એફએસઆઈ મહાનગરોમાં મળે છે. હવે જ્યારે આ 4 સુધીની એફએસઆઈ મહાનગરોમાં મળે છે તો એ સરકારની એક ઉદારતા છે. અને જેના કારણે એફએસઆઈ વધુ મળવાના કારણે એ જ જમીન પર જો એફએસઆઈ વધુ મળે તો જમીનની કોસ્ટ ઘટે અને બાંધકામ વધી શકે. એટલે સરવાળે ગ્રાહકને ફાયદો થાય. બિલકુલ. અને સંજીવભાઈ બીજી એક વાત, બીજી તમે જે દાખલો આપ્યો બિલકુલ સાચી વાત છે કે કદાચ જે દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજ પૂરો થતો નથી કારણ કે તમે જેટલી રકમ આપો છો એટલાનો દસ્તાવેજ થવો જોઈએ અને એમાં ખોટું શું છે? પણ જંત્રીના ભાવ પ્રમાણે ક્યાંક તમે જે દાખલો આપ્યો બિલકુલ ચલો એગ્રીડ. પણ સંજીવભાઈ કદાચ એ સરકાર અને બિલ્ડર વચ્ચેની જે આ વાત છે કે ભાઈ બિલ્ડરો ક્યાંક આમાં ખોટું કરતા હશે અને કાળા નાણાંને દબાવવા માટે થઈને વાત છે, પણ સાહેબ આફ્ટરઓલ તો પછી જે પરચેઝર છે, જે ગ્રાહક છે, એને પણ ક્યાંક આમાં નુકસાન થઈ રહ્યું છે. નહીં, ઓબ્વિયસલી વાત મૂળ એમ છે કે જયારે 12 વર્ષ સુધી જંત્રી ન વધારી હોય અને 12 વર્ષમાં બમણા કરતા ભાવ વધ્યા છે. જે રીતે ભાઈએ કહ્યું કે કોરોના કાળ પછી આ મટીરિયલના ભાવ વધ્યા છે અને મને પણ ખબર છે કે મટીરિયલના ભાવ વધ્યા છે, જમીનોના પણ ભાવ વધ્યા છે, તો શા માટે જંત્રી ન વધવી જોઈએ? અને એના ફાયદાઓ એવા છે કે જે જ્યાં જમીન સંપાદનના પ્રશ્નો હોય છે કે જ્યાં જમીન સરકારશ્રીને સરેન્ડર કરવાની હોય છે એવા પ્રશ્નોમાં ઘણી બધી જગ્યાએ, માનો કે બુલેટ ટ્રેન છે કે એવી ઘણી બધી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે કે એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં સરકારે જંત્રી કરતા 2 ગણી 3 ગણી જંત્રી અમુક જગ્યાએ ખેડૂત સાથે નેગોશિએશન કરીને આપવી પડી. હવે જેના કારણે શું છે, બધી વિસંગતતાઓ સર્જાય. એટલે હવે જો જંત્રી વધે અને માર્કેટ રેટથી જો કામ થતું હોય તો એક તો જે આપણે ડિજિટાઇઝેશન અને બેટર ઇન્ડિયાની વાત કરીએ છીએ, જો કાળું નાણું જો ફરતું ઓછું થશે, કારણ કે ઘણા ગ્રાહકો એવા પણ આવે છે કે ભાઈ મને તો ઓછામાં ઓછો દસ્તાવેજ થાય તો ચાલશે. હવે આ દસ્તાવેજ કોઈકે ઓછો કર્યો, કોઈકે વધારે કર્યો. ઘણી વાર એવું છે કે 50 લાખ નો ફ્લેટ લેનાર જો 25 લાખ ની જંત્રી થતી હોય તો 15 લાખ નો દસ્તાવેજ કરાવે અને જંત્રી 25 લાખ પ્રમાણે ભરે. એટલે એ બ્લેકનું નાણું માર્કેટમાં ન ફરે આપણે બધા. પણ એ તો સંજીવભાઈ એ શક્યતા તો કેટલી રહેલી છે? કારણ કે સાહેબ એ તો તમે એરિયા વાઇઝ તમારી જંત્રી જે નક્કી કરેલી હોય એટલો તો દસ્તાવેજ તમારે કરવો જ પડે. નહીં, એવું નથી. તમે સમજો કે 25 લાખ રૂપિયાની જંત્રી છે અને હું 15 લાખ રૂપિયા એવું છું કે ભાઈ મારો સોદો 15 લાખમાં થયો છે પણ હું સ્ટેમ્પ 25 લાખ નો વાપરીશ તો એ ઘણી વાર એપ્લિકેબલ થતું હોય છે આવા કેસોમાં. ઓકે, બિલકુલ. હું નિકુલભાઈ પાસે જઉં એ પહેલા કંઈક શર્વિલભાઈ તમારા પ્રશ્નોનો કંઈક જવાબ આપવા માંગતા હતા એટલે એક પ્રતિક્રિયા લઈ લો. જી શર્વિલભાઈ. સંજીવભાઈ સાહેબ મારું પ્રણામ. વન્સ અગેન હું ચોક્કસપણે આ સ્ટેપને અને અમારી ઇન્ડસ્ટ્રી આ સ્ટેપને ક્યારના ખાસા ટાઈમથી ગવર્મેન્ટને રિપ્રેઝન્ટેશન બી કરે છે કે જંત્રી વધવી જ જોઈએ, ગેપ બી ખાસો વધી ગયો હતો, તમે કીધું એ સાચી વાત છે. પણ સાહેબ આને એકી સાથે એબ્ઝોર્બ કરવું ઇમ્પોસિબલ છે અને આપ જે કહી રહ્યા છો સાહેબ એમાં સહેજ સમજ ફેર છે. સાહેબ દસ્તાવેજ 100% બધાના ચોક્કસપણે ઘણો બધો એમાં ડિફરન્સ ઘટી ગયો છે અને હવે ચોક્કસપણે સાહેબ મેજોરિટી સેગમેન્ટના દસ્તાવેજો 100% થવા માંડ્યા છે. જે આપ કહી રહ્યા છો એ રીતના ઇન્ફ્લેટ થઈને દસ્તાવેજોનો પ્રપોર્શન બહુ ઓછો છે. જે સારા સારા ડેવલપર્સો છે એ બધા સાહેબ ચોખ્ખું કામ કરવા માંગે છે અને રેરા આવવાથી આપણું સાહેબ વન ઓફ ધ મોસ્ટ રેરા કમ્પ્લાયન્ટ સ્ટેટ આપણું ગણાય છે. એટલે એનો મતલબ એમ થાય છે કે આપણા ડેવલપરો અહીંયાના ઘણા સારા છે. બરાબર સાહેબ. બીજો સ્ટેપ, બીજી વાત સાહેબ કે આપે જે કીધું
જે જંત્રી વધવાથી ખાલી જમીનનો ભાવ વધવા સાથે કમ્પેરિઝન નથી, એના સાથે એનો એનએનું પ્રીમિયમ, એના સાથે એફએસઆઈનો ખર્ચો, એના સાથે જમીનની સ્ટેમ્પ ડ્યુટી, આ બધી એક પ્રોજેક્ટ કોસ્ટમાં એક એડિશન થાય છે. અને સાહેબ આટલું સીધું ડબલ થઈ જવાથી કોસ્ટ એડિશન ઘણી બધી વધી જાય છે. સ્ટેમ્પ ડ્યુટી કોણ ભરે? જમીનની સ્ટેમ્પ ડ્યુટી ડેવલપર ભરે છે, એ પ્રોજેક્ટનો કોસ્ટનો પાર્ટ છે. અને ડબલ થઈ જવાથી સીધી સાહેબ કોસ્ટ બધી જ અમારી બમણી થઈ જાય છે. પણ સાહેબ જમીનની સ્ટેમ્પ ડ્યુટી તમે કહો છો બિલ્ડર ભરે છે, પણ તમે જયારે ફ્લેટ બનાવીને વેચો છો ત્યારે એ સ્ટેમ્પ ડ્યુટીની જવાબદારી ઓલરેડી ઓલરેડી સાહેબ અત્યારે 100% લોન પેપર્સ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરાય છે. એના સાથે સાહેબ એ જવાબદારી કોની? એ સ્ટેમ્પ ડ્યુટીની જવાબદારી જે ખરીદનારની, કસ્ટમરની. અને એનાથી કોઈનો નિસ્બત જ નથી, એનાથી કોઈની કમ્પ્લેન જ નથી. ઓવરઓલ કોસ્ટ વધે છે, એના લીધે ભાવ વધશે સાહેબ. બિલકુલ. અને ખાસ કરીને અફોર્ડેબલ સેગમેન્ટમાં જેમાં ઓલરેડી 100% લોન પેપર્સ થી કસ્ટમર દસ્તાવેજ કરાવે છે. સર્વિલભાઈ આમાં તો ફાયદો તમારે ને, સ્ટેમ્પ ડ્યુટી ભલે તમે જેટલી વધારે છે તો એ કસ્ટમરને પણ એટલી વધારે લોન લેવામાં સરળતા રહેશે. અને એટલું તમારા જે અધૂરો પ્રોજેક્ટ છે એમાં તમારે પણ લોન લેવામાં એટલી સરળતા રહેશે. કોસ્ટ વધી જાય છે, એનએનું પ્રીમિયમની કોસ્ટ વધી ગઈ, હવે સાહેબ જમીનના દસ્તાવેજની કોસ્ટ વધી ગઈ, અને એફએસઆઈનો ખર્ચો જે 40% પ્રીમિયમ પ્રમાણે અમારે ભરવો પડે છે, જે સરકાર પાસેથી એફએસઆઈ લઈએ છે, અને જે ટીડીઆર અમે લોકો પરચેસ કરીએ છીએ, એ બંનેની કોસ્ટ બી વધી ગઈ. કારણ કે બધાનો સીધો ડાયરેક્ટ રિલેશન જંત્રી સાથે છે. બધી કોસ્ટ વધવાથી સાહેબ મિનિમમમાં મિનિમમ સીધો સાહેબ 40% જેટલો વધારો આવશે. બિલકુલ. ચલો નિકુલભાઈ હું આપણી પાસે આવું છું, શું કહેશો? ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ આજે જંત્રીના જે રેટો વધાર્યા છે એમાં 100% સરકારનો વિકાસ છે, 100% સરકારની આવકમાં વધારો છે. હું જે અત્યારે ઘરમાં બેઠું છું, કદાચ મેં 2013 લીધું હતું ને, મેં 100% પૈસા લોન પેપરથી લીધું હતું. આજે મહત્તમ પ્રોજેક્ટ રેરા આવ્યા પછી ને બિલ્ડરોની પ્રામાણિકતાના લીધે 100% પૈસાથી જ લોકોને ઘર મળી રહ્યા છે. જંત્રીના ભાવની અંદર જે રીતના વધારો કરવામાં આવ્યો છે ને, જંત્રી પછીની જે કોસ્ટ છે આઈ થિંક એ કન્સ્ટ્રક્શન કોસ્ટ છે, અને કન્સ્ટ્રક્શન કોસ્ટમાં બી જયારે બિલ્ડર મટીરિયલ લે છે તો એમાં બી જીએસટી ભરે છે, અને જયારે કન્સ્ટ્રક્શનના જે ભાવ છે કદાચ એમાં બી એ જીએસટી ભરે છે. એટલે સરકાર 3 જગ્યાએ લોકોને મારવા માટે તૈયાર થઈ ગઈ છે, પણ પોતાના વિકાસ થકી ગુજરાતની હિન્દુ પ્રજાને જે નુકસાન પહોંચાડી રહી છે આ સરકાર એ સીધે સીધું દેખાય છે. વધારો થવો જોઈએ, જરૂરિયાત પ્રમાણે થવો જોઈએ, પરંતુ જે રીતના એક સાથે 100% વધારો છે એ સરકારના વિકાસનો વધારો છે. પણ લોકોને સમજ પડે કે ના પડે, પણ હું એટલું જ કહીશ. નિકુલભાઈ સવાલ અહીંયા એ પણ છે કે જે કાળા નાણા જે બિલ્ડર લોબી વધારે એની ઉપર નપતી હતી એની ઉપર પણ ક્યાંક તરાપ છે, અને જમીન જંત્રીના ભાવ વધશે તો જમીનના ભાવ વધશે, તમારા મકાનના ભાવ વધશે, તો એમાં ખોટું શું છે? આપણે એવી કંઈક દલીલ થઈ રહી છે. નોટબંધી થઈ ત્યારે સરકાર એવું કહેતી હતી કે કાળા નાણા બધા બહાર આવી જશે, 1% રૂપિયો બી કાળા નાણા સરકાર બહાર નથી લાવી. જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી બી સરકાર કહે છે કે ભાઈ બોગસ બિલિંગ અટકી જશે, નથી થયું. બિલ્ડર લોકો કહે છે બ્લેકમાં, પણ આજે દરેક ગ્રાહક જે છે એ નોકરિયાત છે. અને તમે જુઓ કે જે રીતના પગાર ધોરણ આજે ગુજરાતમાં છે, જે રીતના જંત્રી વધારાથી જે મકાનના કોસ્ટ વધશે ને, તો એનું જે લોન લેવાની એપેટાઇટ છે એ ઘટશે, અને લોન લેવાની એપેટાઇટ ઘટશે તો જે સેલિંગના જે પ્રશ્નો છે એ વધશે. અલ્ટિમેટલી આ આખું જે સિસ્ટમ છે, આ સરકાર હંમેશા પોતાની મનની વાત કરે છે, એને પ્રજાની કઈ ચિંતા નથી. પણ હું એટલું જ કહીશ, 156 પછી 100% સરકારનો વિકાસ છે, પોતાની આવક બમણી કરી લીધી, પ્રજાનું જે થાય એ થાય, અમને કોઈ ચિંતા નથી, એવું અસ્પષ્ટ બતાવે છે. બિલકુલ. સંજયભાઈ શું કહેશો? નહીં, કોંગ્રેસ જે રીતે વાત કરી રહી છે ને, એક તો હજુ જીએસટી અને નોટબંધીમાંથી બહાર નથી નીકળતા. એમને ખબર નથી કે નોટબંધી થયા પછી 10 રાજ્યોમાંથી એમની સરકાર ગઈ. જીએસટી આવ્યા પછી સંજીવભાઈ કાળા નાણાની વાત છે. આપણે હું કાળા નાણા હું તમને બધા પ્રશ્નો જવાબ આપું છું. મારી લાગણીને વિનંતી છે, કાળા નાણાનું પૂછ્યું ને એટલે મેં તમને મારી લાગણીને વિનંતી છે, વચ્ચે ના બોલશો. ના ના, હું તમને ખાલી ક્લેરિફિકેશન કરું. તમે ક્યારે પણ કહી શકો ડિબેટ ની ગરિમા જાળવો. ના ના, હું ક્લેરિફિકેશન ની વાત કરું છું. તમે કાળા નાણાની વાત કરો. નિકુલભાઈ વચ્ચે પ્લીઝ, તમે ટેકનોલોજી ના માધ્યમ થી જોડાયેલા છો એટલે પ્લીઝ ઇન્ટરપ્ટ નહીં કરતા, વારાફરતી બોલું. બધી જ વાત કરીશ તમારી. જી 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 સંજીવભાઈ પ્લીઝ. જે રીતે કોંગ્રેસ આપણે શું કહેવાય કે નોટબંધી અને જીએસટી માંથી ક્યારે ઊંચું નથી આવ્યું, પણ એને ખબર નથી કે આ જીએસટી અને નોટબંધીના કારણે જ ભારતીય જનતા પાર્ટીની 156 સીટ આવી છે. કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન થઈ રહ્યું છે એ બિલ્ડર મિત્રો આજે કબૂલે છે કે ભાઈ આ આજે અમને વધારે લાગે છે, પણ આવું થવું જોઈએ, પણ ગ્રેજ્યુઅલી થવું જોઈએ. એટલે સરકાર સાથે બેસી અને ક્રેડાઈના મિત્રોને હું વિનંતી કરું છું, કારણ કે હું પણ
फेसबुक पर એમાંથી પણ એક જણાએ મને એવો સવાલ પૂછ્યો છે, કદાચ શર્વિલભાઈને હું એ સવાલ પણ પૂછવા માંગીશ. શર્વિલભાઈ, એક આપણા દર્શક મિત્રોનો સવાલ એવો જ આવ્યો છે, કારણ કે ઘણી બધી કન્ફ્યુઝન આમાં ઉભી થઈ ગઈ છે અને એના કારણે કે બિલ્ડર અને ગ્રાહક વચ્ચેના સંબંધો પણ ક્યાંક બગડશે આના કારણે એવું લાગી રહ્યું છે. એમનો સવાલ એવો છે કે 2021-22માં એક ફ્લેટની સ્કીમ હતી, 16 માળના ફ્લેટની સ્કીમ હતી, એમાં 8 માળ તૈયાર થઈ ચુક્યા છે અને એ ભાઈએ જે ફ્લેટ લીધો હતો એના 1 કરોડ રૂપિયા જે ફ્લેટની પૂરેપૂરી કિંમત હતી એ અમને ભરી દીધી છે, ડીપી નહીં, ડાઉન પેમેન્ટ નહીં, પૂરેપૂરી રકમ એમને ભરી દીધી છે અને 20 લાખ રૂપિયા ઉપરાંત એમને જે બિલ્ડર છે એમને આપ્યા છે. હવે એ ભાઈનો સવાલ એવો છે કે જે 1 કરોડ ઉપરનો જે સર્વિસ ટેક્સ છે એ પણ એમને ભરી દીધો છે અને કોને એમાં જે રેરાનું જે રજીસ્ટર એકાઉન્ટ છે 1 કરોડ રૂપિયા એ રજીસ્ટર એકાઉન્ટમાં એમને 1 કરોડ રૂપિયા ભરી દીધા છે. હવે બાના ખાતમાં ઉલ્લેખ છે કે દસ્તાવેજ સિવાયની બધી જ ફી એ લોકોએ ભરી દીધી છે, જેમ કે એસી છે, ઓડા છે, મેન્ટેનન્સ છે, બધું જ ભરી દીધું છે. તો બિલ્ડર હવે વધારાના કોઈ પૈસા એમની પાસેથી લઈ શકશે કારણ કે દસ્તાવેજ બાકી છે અને હવે આ નવો નિયમ આવ્યો છે, તો બિલ્ડર હવે વધારાના પૈસા એમની પાસેથી માંગી શકે કે ના માંગી શકે, આવો એક સવાલ છે. જ્યાં જ્યાં રજીસ્ટર્ડ બાનાખાત થઈ ગયેલા છે એ કેસીસમાં તમારી સીલ્ડિડ વેલ્યુ ફિક્સ થઈ જાય છે, પણ તમારી જે સ્ટેમ્પ ડ્યુટી છે એ જે નવી ફાઇનલ જંત્રી નક્કી થશે એના ઉપર તમારે સ્ટેમ્પ ડ્યુટી કસ્ટમરે ભરવી પડશે, એટલે ડેફિનેટલી કસ્ટમર ઉપર એ એડિશનલ સ્ટેમ્પ ડ્યુટીનો ભાર આવશે. આનો જવાબ એ થાય છે, એટલે ધારો કે તમારો કરોડ રૂપિયાનો તમારો ફ્લેટ નક્કી થયેલો, જૂની જંત્રી ધારો કે તમારી 50 લાખ રૂપિયાની હતી પણ તમે લીધો છે કરોડ રૂપિયામાં, આજે ધારો કે 1 કરોડ રૂપિયા થઈ ગઈ તો તમને ફરક નથી પડતો કારણ કે તમે કરોડ રૂપિયામાં જ ફ્લેટ લીધો અને કરોડ રૂપિયા ઉપર જ તમને સ્ટેમ્પ ડ્યુટી લાગવાની છે. પણ ધારો કે તમે લીધો છે કરોડ રૂપિયા અને સ્ટેમ્પ તમારી જૂની જંત્રી હતી 75 લાખ અને આજે થઈ ગઈ છે 1.5 કરોડ, તો તમારા ફ્લેટ ઉપર તમારો કરોડ રૂપિયાનો ફ્લેટ છે પણ તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે 1.5 કરોડ રૂપિયા. અચ્છા, જે 20 લાખ જે અગાઉ આપેલા છે બિલ્ડરને જે રોકડા એ આમાં ગણતરીમાં નહીં લેવાય તો? રોકડાનો તો સાહેબ મને આઈડિયા નથી, પણ એ હિસાબ એ ભાઈનો એવો સવાલ છે કે 1 કરોડ તો એમને રેરાના રજીસ્ટર એકાઉન્ટમાં ભરી દીધા છે અને 20 લાખ રૂપિયા એમને બિલ્ડરને આપ્યા. મારી સાહેબ સેલ્ડિડ વેલ્યુ નક્કી થઈ છે જેના ઉપર રજીસ્ટર્ડ બાનાખત થયેલો છે જી બરાબર, એકચ્યુઅલી એના ઉપર જ તમારી સ્ટેમ્પ ડ્યુટી લાગે જી. એનાથી ઓછી જંત્રી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનાથી જંત્રી વધારે વધી ગઈ હવે તો તમારે સ્ટેમ્પ ડ્યુટી એના ઉપર લાગે. જો કે રજીસ્ટર્ડ બાનાકટ થયેલો છે એટલે એના ઉપર અમુક વસ્તુઓના ડેફિનેટલી હજુ બી ક્લિયરન્સીસ નથી, એક્ઝેક્ટલી હજુ બી એ બધી સબ્જેક્ટના 100% ચોખવટથી બહાર નથી આવ્યું. પણ એઝ પર જે મારું અન્ડરસ્ટેન્ડિંગ છે કાયદાનું, રજીસ્ટર્ડ બાનાખત તમારો થઈ ગયો દેટ મીન્સ તમારી વેલ્યુ ફિક્સ થઈ ગઈ છે, તો તમારે સ્ટેમ્પ ડ્યુટી એના ઉપર જ લાગવી જોઈએ. ઓકે, અમુક લોકો સાથે આજે ચર્ચા કર્યા બાદ મને એવું જાણવા, ચલો તો ઘણી બધી આવી વિસંગતતાઓ છે શર્વિલભાઈ, સંજીવભાઈ, કારણ કે ઘણા બધા લોકો આવા સવાલો પૂછી રહ્યા છે કે ભાઈ આમાં કરવાનું શું, બાનાખત આપી દીધા છે, ચુકવણી કરી દીધી છે, ડીપી ક્યાંક અપાઈ ચુક્યા છે, તો હવે એનું શું, કારણ કે રાતોરાત આ નિયમ લાગુ પડ્યો છે એના કારણે ઘણા બધા લોકો અસમંજસમાં છે. ડેવલપર મકાનની કિંમત વધારે ન માંગી શકે પરંતુ જંત્રીમાં જે ફેરફાર થયો છે અને આમે સ્ટેમ્પ ડ્યુટી જે પણ ભરવાની હોય છે એ ખરીદનારે ભરવાની હોય છે, વેચનારે ભરવાની નથી હોતી, લેનારે ભરવાની હોય છે. બિલકુલ, ઓબ્વિયસલી સ્ટેમ્પ ડ્યુટીનો જે પણ ખર્ચો છે વધારાનો, એ વધારાનો તો ખરીદનાર ઉપર આવશે. ચોક્કસ જરૂરી હતું તમે જેમ કીધું એમ, પણ સાહેબ ઘણા બધા આના લીધે જે એના રિપરકશન આવશે, અમારી ખાલી સરકારને રજૂઆત છે કે અમને સારો સમય આપે અને આમાં અમને સારી રીતે બહાર કાઢીએ. પોઝિટિવ પોઝિટિવ તો બિલ્ડર લોબી પણ છે, કારણ કે વધારો કરવાની જરૂર હતી, પરંતુ થોડો સમય આપવાની વાત છે. આવતીકાલે સીએમ સાથે એ લોકો મીટિંગ કરવાના છે, જોઈએ કે એ મીટિંગની ફળશ્રુતિ તરીકે શું બહાર આવે છે. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે શર્વિલભાઈ, નિકુલભાઈ અને સંજીવભાઈ આપ ત્રણેયનો આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા